જે પ્રકારથી અત્યારે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, મહાત્મા મંદિર પીએમ પહોંચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે તેમનું જે પ્રકારથી અહીં પણ કાર્યક્રમ છે, એક બાદ એક તમામ કાર્યક્રમો છે, તેને લઈને પીએમ ખાસ અહીં પધાર્યા છે ગુજરાતમાં વિકાસ કાર્યોની ભેટ આપવા માટે. અને અત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો મહાત્મા મંદિરથી, જ્યાં તેઓ પહોંચી ચૂક્યા છે. તો ગાંધીનગર મહાત્મા મંદિરમાં પીએમ પહોંચી ચૂક્યા છે. અહીં પણ તેમનું જે પ્રકારથી કાર્યક્રમ છે, વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા માટે જન્મદિવસ પૂર્વે પીએમ અહીં આવ્યા છે. અને તેમજ લોકો પણ અહીં ઉપસ્થિત છે મોટી સંખ્યામાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે. ગ્લોબલ રીઇન્વેસ્ટનો પ્રારંભ કરાવવા માટે પીએમ અહીં પધાર્યા છે. તો સીધા લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો પ્રારંભ કરાવવા માટે પીએમ મહાત્મા મંદિર આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આજનો તેમનો જે કાર્યક્રમ છે, અને થોડીક જ વારમાં તે રીઇન્વેસ્ટ સમિટનો પ્રારંભ કરાવશે, જેના માટે ખાસ તેઓ પધાર્યા છે પીએમ મોદી મહાત્મા મંદિરથી. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગુજરાતને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે, તો ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો પ્રારંભ કરાવશે, જેમાં પણ બિઝનેસ થકી પણ ગુજરાતને અનેક કહી શકાય કે વિકાસ કાર્યો છે તેની ભેટ મળી રહેશે, જેના માટે ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો તેઓ પ્રારંભ કરાવવા માટે પહોંચ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. તો સીધા દ્રશ્યો અત્યારે આપ મહાત્મા મંદિરથી જોઈ રહ્યા છો. થોડીક જ વારમાં ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો તેઓ પ્રારંભ કરાવશે અને સંબોધન પણ કરશે. મહત્વનું છે કે જે પ્રકારથી ગુજરાત છે તે વિકાસમાં હરણફાળ આગળ વધી રહ્યું છે, અને એક બાદ એક અન્ય પ્રોજેક્ટ પણ જે પ્રકારથી ગુજરાતને મળી રહ્યા છે, બિઝનેસમાં પણ મોખરે ગુજરાત બની રહ્યું છે, ત્યારે જન્મદિવસ પૂર્વે એક વધુ ભેટ ગુજરાતને મળવા જઈ રહી છે. ખાસ કરીને તે માટે પીએમ મોદી મહાત્મા મંદિર આવી પહોંચ્યા છે, જ્યાં તે ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો પ્રારંભ કરાવશે. તો દેશ વિદેશથી મહેમાનો આવ્યા છે. પ્રણવ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. પ્રણવ, શું અપડેટ્સ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચી ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના રાજ્યપાલ સાથે જે કેન્દ્રીય મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત છે, અને ખાસ કરીને અલગ અલગ રાજ્યોના જે મુખ્યમંત્રીઓ છે તે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને જ્યારે ચોથી જે ગ્લોબલ રી એનર્જી સમિટ જે યોજાઈ રહી છે તેની અંદર જે દેશમાં આવનાર સમયમાં 2023નું શું લક્ષ્યાંક છે, 2040 સુધી શું લક્ષ્યાંક રાખવો છે, અને સાથે જે રીતે ઊર્જા કઈ રીતે ઉત્પન્ન કરવી, સોલારથી લઈને હાઇબ્રિડથી લઈને એ તમામ ફેક્ટર ઉપર દેશ કઈ રીતે આગળ પોતાનું ભવિષ્ય વિચારી રહ્યું છે, તેને લઈને આ જે સમિટ છે તે મહત્વપૂર્ણ રહે છે. આ ઇવેન્ટ જે મહત્વપૂર્ણ રહે છે, કારણ કે આ ઇવેન્ટમાં માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વના અનેક જે ગ્લોબલી જે કહી શકાય કે જે રિન્યુઅલ એનર્જી સાથે જોડાયેલા જે લોકો છે, જે ઇન્ડસ્ટ્રીઝના લોકો છે તે આમાં જોડાયા છે, અને દેશને કઈ રીતે આગળ લઈ જવું, કારણ કે ભવિષ્ય જે જોવામાં આવી રહ્યું છે રિન્યુઅલ એનર્જીને લઈને, જે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે 2030થી લઈને 2050 સુધીનો જે ટાર્ગેટ છે, જે રીતે વિકસિત ભારતને કઈ રીતે લઈ જવું, તેમાં સાથે વિકસિત ગુજરાતનો ફાળો શું રહેશે, તે અંતર્ગત આખો આ કાર્યક્રમ આયોજિત કરાયો છે. તે અંતર્ગત જ આપ જોઈ શકો છો કે હાલ પણ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે આજે એક્સપો જે આયોજિત કરવામાં આવ્યો છે, જે ખુલ્લો મૂકી રહ્યા છે, તેનું નિરીક્ષણ કરી રહ્યા છે, અને અલગ અલગ જે ક્ષેત્રની અંદર જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે રિન્યુઅલ એનર્જીને લઈને તેની તેઓ માહિતી મેળવી રહ્યા છે. તેની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાલ અહીં જોવા મળી રહ્યા છે, રાજ્યપાલ પણ જોવા મળી રહ્યા છે, અને કેન્દ્રીય જે મંત્રી છે પ્રહલાદ જોશી તે પણ જોવા મળી રહ્યા છે. પણ ચોક્કસ એ માની શકાય કે આવનારા સમયની અંદર અલગ અલગ જે સેક્ટર છે, અલગ અલગ ક્ષેત્રો છે, તેની અંદર ગ્લોબલ જે કહી શકાય રિન્યુઅલ એનર્જીનો કેટલો ફાળો રહેશે, તેમાં ભારત એ વિશ્વમાં કઈ રીતનું સ્થાન મેળવશે તેની આ શરૂઆત છે. કારણ કે જે રીતે ક્લાઇમેટ ચેન્જને લઈને જે સ્થિતિ ઊભી થઈ રહી છે સમગ્ર દેશ અને વિશ્વની અંદર, તો તેની સામે ગ્લોબલ રિન્યુઅલ જે એનર્જી છે તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, એમાં ભારતનો શું ફાળો સમગ્ર વિશ્વની અંદર રહેશે, તેને લઈને આખી આ ઇવેન્ટ છે, અને તેને લઈને આ સમિટ છે. આ સમિટ આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓને ઓપન કરશે, ઉદ્ઘાટિત કરશે, અને ત્યારબાદ જે ઉપરાષ્ટ્રપતિ જે છે જે કહી શકાય કે 2 દિવસ બાદ તેનું સમાપન સમારોહમાં તેઓ હાજર આપશે. 3 દિવસથી આ જે ઇવેન્ટ છે, જે આખું જે એક્સપો કરવામાં આવી રહ્યો છે, તેની અંદર દેશ વિદેશથી આવતા તમામ જે મહાનુભાવો છે, જે ઇન્ડસ્ટ્રી જોડાયેલા લોકો જે છે, ગ્લોબલ રિન્યુઅલ એનર્જી જોડાયેલા જે ઇન્ડસ્ટ્રીના લોકો છે, એ તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ચોક્કસ માની શકાય કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલી જે વાત કરી રહ્યા છે
કે ભારત એક એવો દેશ છે કે જે વિશ્વને એક પોતાની નવી રાહ જીલશે, ત્યારે તેની અંદર રિન્યુઅલ એનર્જીની અંદર પણ ભારત અગ્રેસર રહેશે અને સમગ્ર વિશ્વને એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ આજે કરવામાં આવ્યો છે. તેની જે ચોથી જે ઇવેન્ટ છે અત્યારનો પ્રારંભ મહાત્મા મંદિરથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે. બિલકુલ પ્રણવ, ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો પ્રારંભ કરાવવા માટે જે પ્રકારથી તેઓ ખાસ આવ્યા છે અને દેશ વિદેશથી પણ મહેમાનો આવ્યા છે, તમામ જે રાજ્યો છે ત્યાંથી મુખ્યમંત્રીઓ પણ ખાસ પધાર્યા છે, તેને લઈને પણ થોડીક માહિતી. ચોક્કસ, જે રીતે આખી આ ઇવેન્ટ છે એ રાષ્ટ્રીય કક્ષાની આ ઇવેન્ટ છે, સમગ્ર ભારત સરકાર તરફથી આ ઇવેન્ટ કરવામાં આવી રહી છે અને તેની અંદર જે અલગ અલગ રાજ્યો છે, ગોવા, પછી કહી શકાય મહારાષ્ટ્ર, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એ તમામ જે રાજ્યના મુખ્યમંત્રીઓ છે એ મુખ્યમંત્રીઓ ઉપસ્થિત છે અને સાથે જ દેશ વિદેશના પણ ડેલિગેટ છે, તેમાં પણ અનેક જે અન્ય દેશોના જે મંત્રીઓ છે, તેના નાયબ વડાપ્રધાન હોઈ શકે છે, એ તમામ મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. કારણ કે આ જે ઇવેન્ટ છે, ભારત તેનું નેતૃત્વ કરી રહ્યું છે. કારણ કે આ જે મેસેજ છે નરેન્દ્ર મોદી એ સમગ્ર વિશ્વને આપવા જઈ રહ્યા છે કે જે રીતે વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની સૌથી મોટી અસર જોવા મળી રહી છે, ત્યારે ભારત એમાં શું ફાળો ભજવી શકે છે, ભારતની શું ભૂમિકા હોઈ શકે છે વિશ્વની સામે, તો તેનું જે વાત છે તે કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને જ્યારે આ ચોથી જે સમિટ થઈ રહી છે, આ ઇન્વેસ્ટ સમિટની અંદર સમગ્ર વિશ્વમાંથી અલગ અલગ જે ગ્લોબલી એનર્જી સાથે જોડાયેલી જે કંપનીઓ છે, તેના સીઈઓ થી માની તેના ડાયરેક્ટરો, તેના કંપનીના મેનેજમેન્ટના લોકો અને જે ભારત દેશમાંથી પણ અનેક એવી એજન્સીઓ છે જેને કવિ કંપનીઓ છે કે જે આ ક્ષેત્રમાં કામ કરી રહી છે, તેના પણ જે વ્યક્તિઓ છે તે ઉપસ્થિત છે. અને જે કહી શકાય કે મહાત્મા મંદિરની અંદર આ ચોથી ભારત સરકારની જે રેવન્યુઅલ એનર્જી જે ઇન્વેસ્ટ સમિટ છે તે થઈ રહ્યું છે અને સાથે જ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે કે ગુજરાત શું કરી શકે છે, ભારત દેશ આવનારા સમયમાં શું કરી શકે છે અને ગુજરાત એ ભારત માટે શું પાયો નાખી શકે છે અને ભારત છે તે વિશ્વ માટે શું કરી શકે છે, તેની શરૂઆત છે અને એક મેસેજ આપવાનો પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ઇવેન્ટ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે કહી શકાય કે વાવલ પહોંચ્યા હતા અને જે વાવલ વિસ્તારની અંદર અનેક એવી સોસાયટીઓ છે કે જેની અંદર સોલારથી તમામ લોકો જે પીએમ સૂર્ય ઘર યોજના છે તેનો લાભ લઈ રહ્યા છે, તે લાભાર્થીઓને પણ તેઓ સંવાદ કર્યો, તેની સાથે વાતચીત કરી હતી અને એક મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે ભવિષ્ય છે, જે ફ્યુચર છે, તો ફ્યુચર શું છે, તો ફ્યુચરમાં શું કરવા જઈ રહ્યા છીએ, ભારત તો શું ફાળો સમગ્ર વિશ્વની અંદર રહેશે, એક જે ગ્લોબલી ભારત જે ઇન્ડિયા જે છે તે આગળ આવી રહ્યું છે તેની સામેનો આ સૌથી જે મોટો પડકાર છે ક્લાઇમેટ ચેન્જ, તેની સામે કઈ રીતે લડી શકાય તે પ્રકારનું આખું આયોજન છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. તેને લઈને જ આ જે સમિટ છે જે અત્યારનો પ્રારંભ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે હાલ કરી રહ્યા છે. આજે પણ જે એક્સપો આયોજિત છે, એક્સપોની અંદર પણ તમામ વસ્તુ અંદર નિરીક્ષણ કરી રહ્યા છે, લોકો સાથે મળી રહ્યા છે, જે કંપનીના એક્સપોર્ટની અંદર જે સ્ટોલ લખાય સ્ટોલની અંદર વાતચીત કરી રહ્યા છે અને જે ગ્લોબલી કઈ રીતે ચેલેન્જ થઈ રહી છે તેને લઈને આ સમિટ છે મહત્વપૂર્ણ, સમગ્ર માની શકાય કે ભારતની પણ સમગ્ર વિશ્વ માટે બની રહેશે. બિલકુલ પ્રણવ, જે પ્રકારથી રિન્યુએબલ એનર્જી છે તેને લઈને આ ખાસ સમિટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે અને જાણકારી ખૂબ જ જરૂરી પણ છે. અત્યારે એક્ઝિબિશન નિહાળતા જોવા મળી રહ્યા છે પીએમ, કયા કયા પ્રકારના એક્ઝિબિશનમાં માહિતી આપવામાં આવી રહી છે અને સ્ટોલમાં કયા કયા પ્રકારની ઝાંખી છે? ચોક્કસ માની શકાય કે જે રીતે માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી જે પણ રિન્યુઅલ એનર્જી સાથેની જે કંપનીઓ છે તેઓને પ્લેટફોર્મ છે તે આપવામાં આવી રહ્યું છે અને આ પ્લેટફોર્મના માધ્યમથી જ એક મેસેજ મોટો અહીં પ્રયાસ કરી રહ્યા છે. જે રીતે આવનારા ભારત વર્ષ 2023 સુધીમાં 500 ગીગાવોટ જે વીજળી ક્ષમતા હાંસલ કરે તે પ્રકારનું જે આખું લક્ષ્યાંક છે તે અહીં રાખવામાં આવી રહ્યો છે અને વિશ્વમાં સૌથી વધુ કદાચ ઉર્જા ઉત્પન્ન કરનારો દેશ એ ભારત બને તે પ્રકારનું આયોજન છે અને તેના જ કારણે જે પણ નવી બધી કંપનીઓ છે જે ગ્લોબલી જે માની શકાય કે રિન્યુઅલ એનર્જી સાથે જોડાયેલી જે કંપનીઓ છે એ કંપનીના તમામ જે ઇવેન્ટો છે જે તેની કંપનીના સ્ટોલ છે તે મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને આ કાર્યક્રમની અંદર ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની હોય, નોર્વે છે, સિંગાપુર છે, હોંગકોંગ છે, યુએસ છે, યુકે છે, બેલ્જિયમ, યુરોપિયન કન્ટ્રી, ઓમાન, યુએ, અનેક દેશના પ્રતિનિધિ મંડળો અહીં ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ જે આખું આયોજિત કરવામાં આવી રહ્યો છે તે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાથે જ જર્મન જે ડેલિગેશન છે તે મહત્વપૂર્ણ બને છે કારણ કે તેના જે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ અહીં જોવા મળશે અને જે ગ્રીન હાઇડ્રોજન છે
જે કહે છે ગ્રીન એનર્જી છે, એ તમામ ક્ષેત્રે ભારત શું કરી રહ્યું છે, ભારતની શું ભૂમિકા એ વિશ્વ સામે રહેવાની છે, તેને લઈને આખો જે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે. અને જોઈ શકાય છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે એક્સપો છે, એક્સપો વાળા જે સ્ટોલ છે, જેની અંદર વિશ્વની અલગ અલગ કંપનીઓના જે પ્રતિનિધિઓ એ સ્ટોલની અંદર ઉપસ્થિત છે, તેનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે, તેઓ સાથે વાતચીત કરી રહ્યા છે. જે નવા સ્ટાર્ટઅપ પણ આવી રહ્યા છે સોલાર ને લઈને, જે રિન્યુ એનર્જી ને લઈને, તેની પણ તેઓ અહી મુલાકાત છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે. બિલકુલ પ્રણવ, એક મહત્વની વાત એ પણ કે જ્યારે પણ પીએમ આવે છે ગુજરાતમાં, વિવિધ વિકાસ કાર્યોની ભેટ સોગાદ હંમેશા આપતા જ હોય છે, અને આ વખતે તો તે જન્મદિવસ પહેલા આવ્યા છે, અને જન્મદિવસના એક દિવસ પહેલા આજે ગુજરાતને ઘણી બધી કહી શકાય કે વિકાસની ભેટ અને સોગાદ મળવા જઈ રહી છે. પ્રણવ, ચોક્કસ હંમેશા માટે, કારણ કે નરેન્દ્ર મોદીનું હોમ ટાઉન એ ગુજરાત છે. જ્યારે પણ ગુજરાતમાં તેઓ પ્રવાસે આવતા છે ત્યારે મોટા વિકાસલક્ષી જે પ્રકલ્પો છે તેના ખાતમુહૂર્ત લોકાર્પણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતા હોય છે. જે રીતે ગઈકાલે સાંજે તેઓ આવ્યા હતા, ત્યારબાદ તેઓ વડસર ખાતે એરફોર્સની મુલાકાત લીધી, ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટની બેઠક પણ કરી હતી, અને આજે વહેલી સવારે જ આજે આખું જે નેશનલ કક્ષાનો જે ઇન્ટરનેશનલ કક્ષાનો જે આખું ઇવેન્ટ છે રિન્યુઅલ એનર્જી, તેમાં તેઓ અહીં તેનો પ્રારંભ કરાવી રહ્યા છે. અને ત્યારબાદ હવે તેઓ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે મેટ્રો દોડી રહી છે ફેઝ ટુ જે કહેવામાં આવે છે, કારણ કે અમદાવાદની અંદર જે ફેઝ વન છે ચાલી રહ્યો છે, ત્યારે ફેઝ ટુ જે અમદાવાદથી ગાંધીનગરને જોડતો છે તેનું પણ તેઓ અહીં પ્રારંભ કરાવશે. સેક્ટર વનથી તેઓ ત્યાં જશે, અને જે કહી શકાય કે મેટ્રો ને ખુલ્યું તેના કારણે જે સૌથી મોટો જે પ્રશ્ન ટ્રાફિકનો છે અને જે પરિવહનનો છે તે સૌથી મોટો અહીં હલ થશે. ત્યારબાદ તેઓ જીએમડીસી ખાતે જશે, અને જીએમડીસી ખાતે પણ જ્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત જ્યારે પોતે કાર્યભાર સંભાળી રહ્યા છે ત્યારે તેઓની આ પહેલી ગુજરાત મુલાકાત છે, પોતાના હોમટાઉનની પહેલી મુલાકાત છે, ત્યારે ત્યાં પણ જે કહી શકાય જીએમડીસી ગ્રાઉન્ડની અંદર 1,00,000થી જનમેદની ઉપસ્થિત રહેશે. અભિવાદન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે તેનું કાર્યકર્તાઓ અને લોકો દ્વારા કરવામાં આવશે. અને ત્યાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રમાં અમદાવાદ મહાનગરપાલિકા હોય કે અન્ય જે સંસ્થાઓ છે, જે નગરપાલિકાઓ છે, જે ઓડા છે 47, એ તમામ જગ્યાએ 8,000 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પો છે તેઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. તેમાં મહદઅંશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક એવા પરિવારો છે કે જેઓને આવાસ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે છે, એક બટનના ક્લિકથી એ આપવામાં આવશે. એ જ રીતે આરોગ્ય ક્ષેત્ર જોડાયેલા તમામ જે પ્રોજેક્ટો છે તેને લઈને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ત્યાં ખાતમુહૂર્તને લોકાર્પણ અહીં કરવામાં આવશે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે 3 દિવસની ગુજરાત મુલાકાત છે, આજે પણ આવતીકાલે પણ તેઓ રાજભવનથી વહેલી સવારે ભુવનેશ્વર માટે જવા નીકળશે, પરંતુ તેની પહેલા અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. અભિવાદન છે એ અહીં કરવામાં આવશે. તો સાથે જ જ્યાં કી ઇવેન્ટ છે એ ઇવેન્ટની અંદર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપીને એક ગ્લોબલી એટલે કે કહેવાય કે વિશ્વકક્ષાએ અન્ય દેશોને પણ એક મોટો મેસેજ અને ભારતની શું ભૂમિકા આવનારા સમયની અંદર જોવા મળી રહી છે તેનો પણ એક સૌથી મહત્વપૂર્ણ મેસેજ આપવાનો પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં આપશે. બિલકુલ પ્રણવ, ગ્લોબલ રિઇન્વેસ્ટ કાર્યક્રમની અત્યારે જો વાત કરવામાં આવે, આ સમિટની ખાસ વાત કરવામાં આવે, તો અત્યારે આ કાર્યક્રમ અંગે શું વિગત છે, કેટલા સમય સુધી આ કાર્યક્રમ રહેશે, અને શું પીએમ કાર્યક્રમ દરમિયાન સંબોધન પણ કરવાના છે? ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં સંબોધન પણ કરશે અને વિશ્વને એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરશે. તો સાથે જ અન્ય રાજ્યના જે મુખ્યમંત્રીઓ આવ્યા છે તે પણ અહીં ઉપસ્થિત રહ્યા છે, કેન્દ્રીય મંત્રીઓ પણ છે, અને આખો જે કાર્યક્રમ છે તે ભારત સરકારનું જે રિન્યુઅલ જે કહી શકાય કે એન્જિનિયરિંગ જે મેનેજમેન્ટ છે તે વિભાગ તરફથી આખો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ 3 આવી અલગ અલગ સમિટો છે તે મળી ચૂકી હતી, પરંતુ ચોથી જે સમિટ જે છે તેની પસંદગી ગુજરાતના મહાત્મા જે મંદિર ગાંધીનગર ખાતે ત્યાં કરવામાં આવી છે, અને અહીં આ ઇવેન્ટ છે તેની શરૂઆત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જશે એક્સપો જે કહી શકાય, એક્સપો નો પ્રારંભ તેઓ નરેન્દ્ર મોદી કરી દીધો છે. હવે ઇવેન્ટમાં આવશે, ઇવેન્ટમાં તેઓ પોતાનું સંબોધન કરવાના છે અને એક મેસેજ આપવાનો પ્રયાસ કરશે, કારણ કે જે રીતે 2030નો જે લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે 500 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો, તેની અંદર ગુજરાતની શું ભૂમિકા રહેવાની છે, દેશની શું ભૂમિકા રહેવાની છે તેને લઈને પણ તે પોતાની વાત છે તે મૂકવાના છે. તો સાથે જ જે ગ્લોબલી ઇન્ટરનેશનલ લેવલના જે કહી શકાય કંપનીઓના સીઈઓ છે, અન્ય કન્ટ્રીના જે
મંત્રીમંડળના પણ અનેક સભ્યો જે કે છે કે તે પણ ઉપસ્થિત છે આ કાર્યક્રમની અંદર, તે પણ પોતાનું માર્ગદર્શન આપશે અને ભારતની શું ભૂમિકા રહેવાની છે રિન્યુએબલ એનર્જીને લઈને તેને લઈને પણ અહીં વાત મૂકવામાં આવશે. એટલે કહી શકાય છે આ જે ઇવેન્ટ છે તે માત્ર ગુજરાત પૂરતું નહીં, ભારતને પરંતુ વિશ્વને એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કે જે રીતે આવનાર સમયમાં જે પડકારો સમગ્ર વિશ્વ જ ક્લાઇમેટ ચેન્જના જોવા મળી રહી છે, ગ્લોબલી જે સૌથી મોટા પડકારો છે ક્લાઇમેટ ચેન્જના, તેની સામે કઈ રીતે રિન્યુઅલ એનર્જીને લઈને કઈ રીતે આગળ વધી શકાય. કારણ કે હાલ જે દેશની અંદર જે આખું સ્ટ્રક્ચર જે છે તે જહાજ વિદ્યુત ઉત્પન્ન થાય છે તે માત્ર કોયલા આધારિત હોય છે, પરંતુ હવે તેને રૂપાંતરિત કરીને અન્ય ફેક્ટરમાં કઈ રીતે જઈ શકાય, એમાં ખાસ કરીને જે કહી શકાય કે સોલાર છે, હાઇબ્રિડ છે, એ તમામ ઇવેન્ટને કઈ રીતે આગળ જઈ શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે